સિંધુ સંસ્કૃતિનું બીજું એક એવું અગત્યનું નગર ચંહુદડો કે જેના વિશે ઘણા પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ચંહુદડોનું લોકેશન ક્યાં છે. તો ચંહુદડો પણ મોહેંજોદડોની જેમ સિંધુ નદીના કિનારે આવેલું છે. હવે જો સિંધુ નદીની આપણે વાત કરેલી છે કે માનસરોવર કૈલાસ પર્વતમાંથી નીકળે છે, ત્યાંથી નીકળી અહીંયા આગળ ભારતમાં થઈ અહીંયા આગળ છેક પાકિસ્તાનથી આગળ જાય છે. આ કુલ જે નદી છે ને એ કુલ 3180 કિલોમીટર લાંબી છે, જેમાંથી 1114 કિલોમીટર નદી છે એ ભારતની અંદર થઈને વહે છે. અને ચંહુદડો છે ને એ આ સિંધુ નદીના કિનારે જ ચંહુદડો આવેલું છે, જે સિંધ પ્રાંતની અંદર જ છે, પાકિસ્તાનની અંદર. મોહેંજોદડો પણ ત્યાં જ આવેલું છે, બરાબર. તો આ ચંહુદડો વિશેની માહિતી. હવે આપણે જોઈએ કે ચંહુદડો વિશેની ખોજ કેવી રીતે થઈ અને અન્ય માહિતી આપણે જોઈએ. તો 1931ની અંદર ગોપાલ મજુમદાર દ્વારા ચંહુદડોની ખોજ થઈ હતી, અને 1931ની અંદર જ આ ખોજ દરમિયાન ગોપાલ મજુમદારનું મૃત્યુ થાય છે. જો આનું ખોદકામ છે ને 1935ની અંદર કરવામાં આવ્યું. ખોજ 1931ની અંદર થઈ છે, પણ ખોદકામ 1935ની અંદર કર્યું છે. જો એક બહુ સરસ કે સિંધુખીણ સંસ્કૃતિનું કયું નગર ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે, તો એ ચંહુદડો ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે. કેમ કે અહીંયાથી મણકા, છીપ, મુદ્રા આ બનાવવાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંના આના જે કારખાના છે એ અહીંયાથી મળી આવ્યા છે, એટલા માટે એને ઔદ્યોગિક નગરની સંજ્ઞા આપવામાં આવી છે. એના પછી એકમાત્ર એવું પુરાતાત્વિક સ્થળ છે કે જ્યાંથી વર્ગાકાર એટલે કે ચોરસ ઈંટો મળી છે. આખી સિંધુખીણ સંસ્કૃતિના લગભગ 1400થી પણ વધારે સ્થળો મળ્યા છે, અને એમાં એક જ સ્થળ એવું છે કે જ્યાંથી વર્ગાકાર ચોરસ ઈંટો મળી છે, એટલે પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. હવે આપણે જોઈએ કે ચંહુદડોમાંથી કઈ કઈ સામગ્રી ખોદકામ દરમિયાન પ્રાપ્ત થઈ છે. તો સૌથી પહેલાં વર્ગાકાર ઈંટો એટલે કે ચોરસ ઈંટો મળી આવી છે. પછી સૌંદર્ય પ્રસાધનોના સાક્ષ્ય ક્યાંથી મળી આવ્યા છે, ચંહુદડોમાંથી, જેમ કે લિપસ્ટિકના સાક્ષ્ય મળી આવ્યા છે. પછી રમકડા કે મણકા બનાવવાના કારખાના પણ અહીંયાથી મળી આવ્યા છે, એટલે એને ઔદ્યોગિક નગર તરીકે ઓળખવામાં આવે છે. અલંકૃત હાથીના અવશેષો પણ અહીંથી મળ્યા છે. બીજું એક બહુ મહત્ત્વનું કે બિલાડીનો પીછો કરતાં કૂતરાના પગના નિશાન મળ્યા છે. કૂતરો બિલાડીની પાછળ દોડતો હોય ને એના પદચિહ્નો મળ્યા છે. 1931ની અંદર જ્યારે એની ખોજ ચાલુ હતી એ દરમિયાન જ ગોપાલ મજુમદારનું મૃત્યુ થયું હતું. અને આ સંસ્કૃતિ જે છે ને અહીંયાથી ઝોકર ઝાકર સંસ્કૃતિના સાક્ષ્ય પણ મળ્યા છે. થેન્ક યુ વેરી મચ.